નમસ્કાર બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. સુરતના એક ગામમાં દીપડી તેના ત્રણ બચ્ચાઓથી વિખૂટી પડતા શોધમાં નીકળી હતી. દરમિયાન વન વિભાગને બચ્ચાઓ મળી આવતા ખાસ વ્યવસ્થા કરવામાં આવી. દીપડીને તેના બચ્ચા મળી આવવાની લાગણીભર ઘટના ટ્રેપ કેમેરામાં કેદ થઈ હતી તે વિડીયો આપની સમક્ષ પ્રસ્તુત છે. સુરત જિલ્લાના અંતરિયાળ ગામડાઓ ખાસ કરીને માંડવી જેવા તાલુકાઓમાં દીપડાઓનો ભય જોવા મળતો હોય છે. આ દીપડાઓ ભલે માનવભક્ષી હોય પણ તેમ છતાં કેટલીક વાર વન વિભાગ દ્વારા અબોલ જીવો પ્રત્યે ઉદારતા બતાવવામાં આવે છે. આવું જ કંઈ બન્યું છે માંડવી તાલુકાના પાતલ ગામે. વન વિભાગને દીપડાના ત્રણ બચ્ચાઓ મળી આવ્યા હતા. પરિવારથી વિખૂટા પડેલા આ દીપડાઓના બચ્ચાઓને ફરી તેના પરિવાર સાથે મિલન કરાવવા માટે વન વિભાગે સીસીટીવી કેમેરા ટ્રેપ કેમેરા સાથે બચ્ચાઓને એક કેરેટમાં મૂક્યા હતા અને ધાર્યા પ્રમાણે જ માતાનો પ્રેમ આ બચ્ચાઓ સુધી ખેંચાઈને આવ્યો. આ બચ્ચાઓની માતા તેમને શોધતા શોધતા કેરેટ પાસે આવી પહોંચી અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરીને બચ્ચાઓને સૂંઘીને તે ત્રણેય બચ્ચાઓને મોઢામાં પકડીને લઈ ગઈ. માત્ર 12 કલાકમાં જ આ બચ્ચાઓનું તેમની માતા સાથે પુનઃમિલન થઈ ગયું હતું. માંડવીના પાતલ ગામે વહેલી સવારે ખેડૂત જશવંત ગામિતને ખેતરમાં દીપડાના બચ્ચા મળી આવ્યા હતા. આ ત્રણેય બચ્ચાઓનું માતા સાથે ફરી મિલન થાય તે માટે વન વિભાગની આખી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આખરે 12 કલાક બાદ બચ્ચાઓનું તેમની માતા સાથે મિલન થતાં વન વિભાગના અધિકારીઓએ પણ રાહત અનુભવી હતી. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.